नमस्कार, सुप्रभात। अमारी विशेष रजूआत भविष्य दर्शन साथे हूँ छु सिद्धि। दर्शक मित्रों, नवा वर्ष की शुरुआत थी चुकी है। आज चौथो पावन दिवस है। आप सर्वनु नव वर्ष मंगलकार निवड़े और आपना जीवन में जो तकलीफों से आपनी जो समस्याओं से आप निराकरण मिले एज अमारो प्रयास हमेशा थी रहो। आज भविष्य दर्शन में चर्चा करीशु आपना तमाम प्रश्नों पर। आपना प्रश्नों निराकरण आपसे ऋषिराज ज्योतिषाचार्य महेन्द्रभाई पंड्या। महेन्द्रभाई, स्वागत है आपनु भविष्य दर्शन। धन्यवाद। जय गणेश। जय गणेश। सौथी पहला आज दिवस की विशेषता शू है? आज पंचांग शू कहे? श्री गणेशाय नमः। विघ्नेश्वराय, वरदाय, सुरप्रियाय, लंबोदराय, सकलाय, जगद्द्विताय, नागाननाय, श्रुतियज्ञ विभूषिताय, गौरीसुताय, गणनाथ नमो नमस्ते। आज विनायक चतुर्थी सौ दर्शक मित्रों ने जय गणेश, सुप्रभात। पंचांग कार्तक महीनो शुक्ल पक्ष आज चौथ जे मूल नक्षत्र शुक्रमा योग ने वणिज नामनु करण मतलब राशि छे आज धन वध फ अने ढ अक्षर सेवा धन राशि वाला जातकों माटे आज दिवस मंगलमय रहेशे। જેનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હોય એના માટે પૂજન માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવશે। જય ગણેશ। બિલકુલ, આજના દિવસની ખાસ વિશેષતા શું છે? આમ તો કાર્તક મહિનાની પ્રથમ ચોથ કહેવાય, ગણપતિ દેવની આજે તિથિ છે, વિશેષતા શું આજના દિવસની? આપણા શાસ્ત્રમાં, પુરાણમાં, ઇતિહાસમાં કોઈ પણ જગ્યાએ આપણે જયારે જોઈએ ત્યારે સાત વસ્તુનું પ્રભુત્વ આપણને જોવા મળે છે। શ્રી લક્ષ્મી, ઘતિ, મેઘા, સ્વાહા, પ્રજ્ઞા અને સરસ્વતી, તો સપ્તે ઘર્ત માતૃકા। સપ્તપદીના ફેરા તો કે સાત ફેરા, એમાં સપ્તપદીના જે આંટા એ ચાર, ચાર વત્તા ત્રણ એટલે ટોટલ સાત થાય, સાતનો અંક અહીં પણ જોવા મળે છે। આજના આ વિનાયક ચતુર્થીના દિવસે કેટલા દેવતાઓની ઉપાસના કરીએ તો સારી પરિણામ, સારી સફળતા મળે, અથવા તો મારું અને તમારું ભાગ્યની વૃદ્ધિ માટે કેવું વિઝન જોઈએ? દ્રષ્ટિ વગર માણસ જો આગળ દોડવા પ્રયત્ન કરશે તો કદાચ એને સફળતા મળે ખરી, ન પણ મળે, પણ આયોજન સાથે કરેલું કાર્ય હંમેશા સારી સફળતા આપતું જોઈએ છે, અને એટલા માટે આજની આ ચોથને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે। અને સાત પ્રકારના દેવતાઓની આપણે આરાધના કરવાની હોય, વિનાયક, ગુરુ, ભાનુ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરાન અને સરસ્વતી, આ સાત દેવોની ઉપાસના કરવી જોઈએ। હવે ક્રમ સમજી લો તમે, વિનાયક કહેતા વિશેષ નાયક, ઘેટાના ટોળાની અંદર ચાલ્યા કરવું અને જ્યાં ઘેટા બધા લઈ જાય ત્યાં જવું, આ એક ઘેટા પ્રવૃત્તિ છે, પણ પોતાનો એક અલગ ચાલક ચાતચિત્રો, પોતાનો એક અલગ ચીલો ચિત્રી અને એની પર ચાલવા માટે પ્રયત્ન કરો, તો આ એક વિશેષ પ્રગતિ જેને કહી શકાય, અને આનું નામ છે વિશેષ નાયક મતલબ વિનાયક। તો ભગવાન ગણપતિ દરેકના હૃદયમાં બેઠેલા છે અને દરેકને એક વિશેષ પોતાની જે મહત્તા છે એને સમજાવવા માટે પ્રયત્ન કરે, બીજાનું જે જોઈન કરાવવા માટે પ્રયત્ન કરે છે। માણસ કાયમ નિરાશ થતો હોય છે, પણ પોતાની અંદર પડેલી પ્રતિભાને જાગૃત કરે છે, એ જ માણસ જીવનમાં આગળ વધી શકે છે અને એની પહેલ કરે છે, માટે એને વિનાયક કહેવામાં આવે છે। અને વિનાયક ક્યારે બની શકે? જ્યારે ગુરુનો આશ્રય લે। ગુરુ મતલબ મોટો વ્યક્તિ હોય, ગુરુ ચાહે માતા પિતા હોય, કોઈ વડીલ હોય, અથવા જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય, કારણ કે જ્ઞાન વગર તો કશું શક્ય નથી। તો વિનાયકમ ગુરુ, ગુરુ પછી આવે પ્રકાશ, પ્રકાશ એટલે ભાનુ, ભાનુ એટલે ભગવાન સૂર્યનારાયણ, સૂર્યનારાયણ જેવો એ માણસ તેજસ્વી બને, પણ ક્યારે? એને ગુરુ મળે અને પોતે વિશેષ રીતે કાર્ય કરે તો। વિનાયકમ ગુરુ ભાનુ પછી તો એ સર્જન પણ કરી શકે, એને સંભાળી પણ શકે અને સમય આવે એનું વિસર્જન પણ કરી શકે। તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરાન, અને છેવટે બોલતો વાણીનો છે, વાણીને લઈ ભગવતી સરસ્વતી છે, તો સરસ્વતીની ઉપાસના મતલબ આ સાત દેવોની ઉપાસના જો વિધિવત રીતે વ્યવસ્થિત કરવામાં આવે તો આ ચોથને વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિની ઉપાસના સાથે સાથે આ પ્રમાણે પણ જો ધ્યાન રાખવામાં આવે, પોતાની જાતને ઓળખવામાં આવે, ધરો ભગવાનને ચડાવવી જોઈએ, ગુલાબના પુષ્પ ભગવાનને ચડાવવા જોઈએ, જાસૂદ ભગવાનને ચડાવવા જોઈએ, ગોળનું નિવેદ ભગવાનને કરવું જોઈએ, પણ સાથે સાથે પોતાની જાતને ઓળખતા પણ શીખવું જોઈએ। મારો ક્રોધ કેટલો માત્રામાં વધારે છે, હું કેટલો લોભી છું, હું કેટલો કામી છું, મને ક્યાં ક્યાં તકલીફો પડે છે, હું કોને કોને નડું છું, કોણ મને નડે છે, આ બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે આ નવું વર્ષ શરૂ થઈ ગયું છે ધ્યાનમાં રાખીને જો આગળ વધવામાં આવે તો શુક્લ પક્ષની બારે બાર વિનાયક ચતુર્થી આપણા માટે હકીકતમાં વિનાયક ચતુર્થી બની જશે।